ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે BSM 3 ગૌણ ગુજરાતી પેપર નંબર 5 તમારા કવિ ઝવેરચંદ મેઘાણી એમની 4 કૃતિઓ આપણે જોઈ. આજે આપણે જોશું એમની 5મી કૃતિ, જેનું નામ છે શિવાજીનું હાલરડું. હાલરડું હાલરડું જે છે એ આપણે એના વિશે જોઈએ તો, કોઈ પણ વાલસોયા બાળકને પારણામાં પોઢાડતી વખતે એની માતા, દાદીમા કે પરિવારના કોઈ પણ જે વડીલ હોય એના દ્વારા બાળકને જ્યારે પારણામાં સુવડાવી અને જે ગીત ગવાય છે એને હાલરડું કહેવામાં આવે છે. હાલરડામાં માતા પોતાના જે હૃદયના ઉર્મિઓના જે ભાવો છે ને એને સરળતાથી અને સહજતાથી વણી લે છે અને એ ગીત બાળકને ગાઈને સંભળાવી અને સુવડાવવાનો પ્રયત્ન કરે છે. એમાં શૈશવ એટલે કે બાળપણના જે ચિત્રો હોય અને એ માતા બાળકને સંસ્કારનું સિંચન કરતી હોય છે. બાળક જ્યારે નાનું હોય ત્યારે માતા દ્વારા, દાદી દ્વારા કે ઘરના જે પણ વડીલ જે છે એ નાના બાળકને જે સુવડાવે છે એ પોતાના જે નાનપણના બાળકપણાનું જે સ્વરૂપ છે ને ત્યારનું એમનું જે જીવન છે ત્યારે એમને કેવા કેવા બહાદુરીના જે પરાક્રમો કાર્યો કર્યા છે ને એ કાર્યોને એક ગીતમાં વણી લઈ અને નાના બાળકને સુવડાવતી વખતે દરરોજ એ ગીત છે એ ગાવામાં આવે ને એટલે એ બાળકને એ ગીતમાંથી જે સંસ્કારોનું સિંચન થાય છે. હવે એ ભાવ છે જે ગીત ગાવામાં, જે હાલરડું ગાવામાં જે ભાવ છે ને એ ભાવ વીરતાનો ભાવ છે. પોતાના પતિના વિયોગનો પણ હોય, ખાનદાનીની વીરતાનો હોય કે ઉદારતાનો હોય, પણ એમાં સંસ્કારિતાના ભાવોની વાત તો હોય જ છે. હાલરડામાં વાત્સલ્યના વિવિધ ભાવરૂપો મૂર્ત થાય છે અને તેમાંથી એક પ્રકારનું ભાષિક સંમોહન ઉત્પન્ન થાય છે. ભાષિક મોઢા દ્વારા જે મુખમાંથી જે શબ્દો નીકળે છે, જે ભાષા, એમાંથી સંમોહન એટલે બાળક છે દરરોજની આ જે ગીત છે હાલરડું સાંભળી અને એના તરફ આકર્ષિત થાય છે, સંમોહિત થાય છે અને એ જે હાલરડું ગાવામાં આવે છે એના તરફ એકદમ પ્રેરાય છે. હાલરડાનો તાલ કેવો હોય તો લયબદ્ધ હોય. સ્વરના આરોહ અવરોહ વચ્ચે જે અટવાતી નિયમિત જે શ્રુતિઓ છે ને એ બાળકને નિંદ્રા પ્રેરે છે. બાળક ઊંઘી ન જાય ત્યાં સુધી એનો દોર ચાલુ રહે છે. બાળક રડતું હોય એને શાંત કરવા માટે અથવા નીંદર આવતી હોય ત્યારે એમને સુવડાવવા માટે, પારણામાં જ્યારે એમને સુવડાવવામાં આવે ત્યારે બાળક છે હજી રડવાની ક્રિયા કરતું હોય તો એમને શાંત પાડવા માટે ગીત ગાવામાં આવે હાલરડા. હાલરડા છે બધી ભાષાના અલગ અલગ છે, બરાબર. હાલરડા બાળકમાં સ્નેહના સંસ્કારો સિંચે છે. સ્નેહના સ્નાન કરાવતા અને ઘર આંગણાના પશુ પંખી હોય કે નાના જીવજંતુઓ છે ને એનો પરિચય હાલરડા દ્વારા જે સ્ત્રીઓ છે ને એ કરાવે છે. તારા હોય, ગ્રહોનો જે પરિચય કરાવી સમગ્ર સૃષ્ટિને આવરી લે છે. બાળક મોટું થાય, ચાલતા શીખે એટલે પાપા પગલી પડ માંડતું થાય, એને આંગણાનો, કુટુંબનો અને સીમનો પરિચય થાય ને અને પછી એ ઘૂંટણિયાભેર થાય, ઘૂંટણિયાભેર હાલતું થાય ત્યારે હાલરડાની સાથે સાથે બાળગીતોનો જે પ્રવાહ છે ને એ પણ લંબાય છે. હાલરડામાં સંગીત, નૃત્ય અને કવિતાનો જે રસ સંગમ છે ને એ અહીં ઉમેરવામાં આવ્યો છે ને આપણા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ આજે હાલરડા અને એમાં ખાસ શિવાજીનું હાલરડું. દરેક બાળક છે, આપણે પણ નાના હઈશું ત્યારે આપણા પણ મમ્મી છે, દાદી છે, એ લોકો આપણે જ્યારે સુવડાવતા હશે ત્યારે હાલરડા ગાયને સુવડાવતા હશે ને એ હાલરડામાં આપણા જીવનમાં જે સંસ્કારોનું સિંચન થયું, જે આપણામાં જે સારા સંસ્કારો આવે અને મોટા થઈ અને આપણે વડીલ વ્યક્તિઓ જે રીતે બને છે એ રીતે સુરવીર બનીએ, વીરતાના જે પણ એમના જે પ્રયાસો છે એ બધા આપણને હાલરડા સ્વરૂપે એ લોકો સંભળાવતા અને આપણામાં સંસ્કાર ઉમેરતા. હવે છે ઝવેરચંદ મેઘાણી 1928માં જ્યારે ભાવનગર રહેતા હતા ને ત્યારે એમના એક મિત્રનું નામ હતું અમૃતલાલ દાણી. એ સ્વર્ગસ્થ થયા.
એ સ્નેહીજનોની હૂંફમાં બાલકિશોરોને માટે જે ગીત રચવાના હતા એમાં ઉર્મી પ્રવાહમાં જે ભીંજાયેલા હતા ને ત્યારે એમના આંગણામાં કવિ એમ કહે છે કે હું જ્યારે મારા મિત્ર અત્યારે તો એ સ્વર્ગસ્થ થઈ ગયા છે, જ્યારે લખું ત્યારે 1928માં અમૃતલાલ દાણી એમના મિત્ર સ્વર્ગસ્થ થઈ ગયા, પણ જ્યારે સ્વર્ગવાસ થયો ત્યારે અમે એમના કુટુંબ પરિવારના સ્નેહીજનોને જ્યારે મળ્યા, પછી ઘરે આવીને પાછા એમના ઘરના આંગણામાં જ્યારે કે હું બેઠો હતો ને ત્યારે અમારા આંગણામાં ચૂનો કૂટતી જે મજૂરણો છે ને એ એક ગીત ગાતી હતી. એ ગીત કેવું છે? પ્રભાતે સૂરજ ઉગ્યો રે, સીતારામની જુએ વાટ, શેરડીને સંતો આવે, ભિક્ષા તેને કોઈ ન લાવે. સરસ મજાનો પ્રભાત થયું છે, સૂરજ ઉગ્યો છે, સીતારામની વાટ જુએ છે, એટલે રામ અને સીતા જ્યારે જંગલમાં વનવાસ કાપતા હતા ત્યારે ભગવાન રામચંદ્ર છે એ સવારમાંથી જંગલમાં વયા જતા અને સીતાજી એકદમ આતુતાથી જે પ્રમાણે રાહ જોઈ છે, એવી જ રીતે શેરડીના જે સાંઈબાબા છે એ સવારમાંથી ગામમાં જ્યારે ભિક્ષા લેવા નીકળે છે ને ત્યારે એમને ભિક્ષા આપવા માટે કોઈ નથી. એ પ્રકારનું જે ગીત છે એ એમને દરરોજ સાંભળતા એ પરથી એમને એક ઢાળ સુઈ જો, અને આ ઢાળ છે ને એ કાચબા કાચબીનું જે ભજન છે એની રચનામાં પણ એ ભજનની કડીઓથી એક મોટું ચરણામાં કમાતી છે. દસમી જે કડી છે એમાં બંદૂકડા અને બંદૂકોનું જે ચારણી બહુવચન રૂપ એમને આપેલું છે, એટલે કવિ ઝવેરચંદ મેઘાણી છે ને એમણે આ શિવાજીનું હાલરડું છે એમાં ચારણી સાહિત્યના બહુવચનના શબ્દો પણ આપેલા છે જે આપણે આગળ જોઈશું. તમને સામે એક ચિત્ર આપેલું છે કે એક સ્ત્રી છે એ પારણ્યામાં પોઢેલા બાળકને સુવડાવે છે. પારણામાં પોઢેલું બાળક છે એમને સુવડાવતી વખતે દાદીમા હોય, એના મમ્મી હોય કે કોઈ પણ વડીલ વ્યક્તિ છે એ હાથમાં દોરી પકડી અને જે ગીતો એને હાલરડા આપણે કહીએ કે હાલરડા ગાય અને સુવડાવે છે, પછી સ્ત્રીઓ છે હાલરડા ગાતી જાય, બાળક છે જે ઊંઘની નીંદરમાં જે ક્રિયાઓ કરે છે, હસે છે, રડે છે, કંઈક ને કંઈક કિલકિલાટ કરે છે, સ્ત્રીઓ પોતાનું દરરોજનું ઘરનું જે કાર્ય છે કામ એ પણ હારે હારે કરતા જાય અને એક બાળક છે એને પણ સુવડાવતા જાય. હવે આપણે થોડાક હાલરડા જોઈએ કે હાલરડા કેવાય એમ. તો તમે બધાય સાંભળ્યું જ હશે, વીરો મારો ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી ને વીરો ઉઠ્યો હસી. કેવા કેવા હાલરડા હોય હે, આપણે હસવું પણ આવે કે આવા હાલરડા એમ. દરરોજ એકનું એક હાલરડું જો બાળકને સંભળાવવામાં આવે ને તો બાળક છે ને એને પણ હસવું આવે. એના પછી જોઈએ, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રહ્યો. ભગવાને આપેલું આ જે સરસ મજાનું બાળક એ કુમળું ફૂલ છે જેને ભગવાન તરફથી આપણે મળેલી જે સરસ મજાની ભેટ છે એને એક માતા જ્યારે સુવડાવતી હોય કે રમાડતી હોય કે એમનો વાલ છે ને જ્યારે માતા આપતી હોય ને ત્યારે હંમેશા એક માતા છે એના બાળકને તંદુરસ્ત રહેવા અને આરોગ્યનું સ્વસ્થ રહે ને એવી ભગવાનને પ્રાર્થના કરતી હોય. સોના રૂપાના પારણિયામાં પોપટ લાકડી ઘૂઘરિયાળા હો, હીરની દોરી હાલા રૂપાળા, સુર કસુંબલ કેસરિયાળા હો, તમે મારા દેવ દુલારા રે, તમે ભગવાનને વાલા હો, ઓહો હો 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 હો, ઝૂલો મારા દેવ દુલારા રે, પોડો મારા દેવ દુલારા રે. સોના રૂપાનું પારણ્યું છે, પારણ્યામાં જે સરસ મજાના રમકડાઓ ટીંગાડવામાં આવ્યા છે એમાં પોપટ પણ છે, લાકડીમાં જે ઘૂઘરાઓ મૂકેલા છે જે ઘૂઘરાઓ આપણે બાળકને પારણામાં ઝૂલાવતી હોય ને એની માતા ત્યારે ઘૂઘરાઓ બાળકના હાથમાં આવી જાય ને તો એ ઘૂઘરામાંથી જે સરસ મજાની નાની નાની અવાજ કરતી ઘૂઘરી હોય, પોપટ હોય, મોર હોય, જે નાના નાના પક્ષીઓ બનાવીને લાકડાની જે
આખો ઘૂઘરો બનાવેલો છે એમાં જો મૂકેલા હોય ને તો એ પારણાની હાલે હારે જે સરસ મજાનો અવાજ કિલકિલાટ થતો હોય ને એમાં બાળક છે એ શાંત પડી જાય અને શાંતિમાં ને શાંતિમાં રમતા રમતા ઊંઘી પણ જાય. ભગવાન તરફથી મળેલી જે ગિફ્ટ જે ભેટ છે ને, ભગવાને જે સરસ મજાનું આ નાનું એવું બાળક જે ઘડ્યું છે જે બનાવ્યું છે ભગવાનને આપેલી આ દુનિયાની જો અમૂલ્ય કોઈ એક માતા માટે જો કોઈ ભેટ હોય ને તો એનું બાળક છે. એક માતા એના બાળક માટે કેટલું કરે છે. બાળક જ્યારે એની પથારી ભીની કરે ને ત્યારે માતા છે એ ભીના ભાગમાં સૂઈ અને પોતે પોતાનો જે કોરો ભાગ હોય ને પથારીનો ત્યાં એના બાળકને સુવડાવે છે. આખી આખી રાતના દિવસના ઉજાગરા કરી અને એક બાળક છે એને મોટું કરવામાં એક માતા છે એ કેટલો બધો ત્યાગ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ છે એના માટેનું એક હાલરડું છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝૂલાવે તુજને જ સોદામાં, ઝૂલાવે તુજને જ સોદામાં, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. મિત્રો, આવા સરસ મજાના જે હાલરડાઓ જો એક માતા ગાતી હોય અને એનું બાળક જો ન સૂવે ને તેવી વાત એવી ઘટના આજ સુધી ક્યાંય બની નથી. એક માતા છે એના કંઠમાંથી એના હૃદયમાંથી જે સરસ મજાની ઉર્મિઓ છે એ ઉર્મિઓને હાલરડાનું સ્વરૂપ આપી અને જો સરસ મજાના મધુર સંગીત જો આવા ગીત ગાઈ શકે ને તો એક બાળક છે ને એ ગમે એવું રડતું હોય ને તો એ બાળક શાંત થઈ જાય અને સરસ મજાની ઊંઘ છે ને એ મેળવી શકે. તો આપણે હાલરડા જોયા, હાલરડા ક્યાંથી ઉત્પન્ન થયા એ પણ જોયું. હવે આપણે જોઈએ શિવાજીનું હાલરડું. અહીંયા શિવાજીનું હાલરડું શું કામ? તો માતા જીજાબાઈ છે ને એમના દીકરા શિવાજી છે એમને સુવડાવતી વખતે હાલરડામાં કેવા કેવા સંસ્કારો આપે છે ને આજે આપણે જોવાનું છે. શિવાજી તો હજી નાના છે પણ જીજાબાઈ એમને એમના દરરોજ જે સુવડાવતી વખતે જે હાલરડા ગાય છે ને એમાં એમને શિવાજીને મોટા થઈને શું બનવાનું છે, અત્યારે કઈ વસ્તુ કરવાની છે, મોટા થઈને કેવી કેવી ઘટનાઓ એને આરે બનવાની છે અને એ જે પણ ક્રિયા થાય ને એમાં શિવાજીને નીડર બનવાનું છે. ક્યારેય ડરવાનું નથી, પીછેહઠ નથી કરવાની, કોઈ પણ યુદ્ધમાં કોઈ પણ શત્રુ સામે નીચું નથી આપવાનું. તો શિવાજીનું જે હાલરડું છે ને એનો રાગ આપણે પહેલાં જ જોયું કે ઝવેરચંદ મેઘાણીને એની આંગણામાં ચૂનો કૂટતી જે સ્ત્રીઓ છે જે હાલરડું જે પ્રભાતિયું ગાતી હતી ને એમના ઉપરથી એમને કાચબા કાચબીનું જે ભજન છે ને એના ઉપરનો જે ઢાળ છે, જે કોઈ મિત્રોને ગાતા આવડે એ કાચબા કાચબીનું ભજન સાંભળી અને પછી તમે હાલરડું છે એ ગાઈ શકો. શિવાજીનું જે હાલરડું છે, આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ, આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ, બાલુડાને માતહી જોડે ધણ રણ ડુંગરા બોલે, બાલુડાને માતહી જોડે ધણ રણ ડુંગરા બોલે, શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે. અહીંયા પંક્તિમાં શિવાજી છે ને એને નીંદર નથી આવતી. શું કામ? બાળક છે ને એને ક્યારેક અજંપો થઈ જાય. બાળક છે ને રમવું હોય, હસવું હોય અને ભેગું રડવાની પણ ક્રિયા થતી હોય, નાનું બાળક સમજી ન શકે કે હવે મારે શું કરવું જોઈએ. જે અજંપો છે ને એ એવો જ અજંપો આજે શિવાજીને થઈ ગયો છે. શિવાજી છે ને એને ઊંઘ નથી આવતી. ત્યારે માતા છે કેવું હાલરડું ગાય છે કે અંધારી રાત છે, આભ છે આકાશ, એમાં સરસ મજાનો ચાંદલિયો એટલે ચાંદા મામા છે આવી ગયા છે, ઉગી ગયા છે, અને શિવાજીના માતા જે જીજાબાઈ છે ને એ બાળકને પગમાં અંગૂઠામાં દોરી બાંધી અને બાળક શિવાજી છે ને એને હિંચોડે છે એટલે હિંચકા નાખે છે.
ડુંગરાઓ ડોલે છે એટલે માતા જીજાબાઈ એટલું સરસ હાલરડું ગાય છે ને કે એ જે વિસ્તારમાં રહે છે, જે ડુંગરયાળ પર્વતયાળ જે વિસ્તારમાં રહે છે ને, ત્યાં માતા જીજાબાઈનું હાલરડું છે ને ડુંગરમાં પડઘાઓ પડતા સંભળાય છે. એવો સરસ મજાનું ને મીઠું હાલરડું છે કે ડુંગરનો જે વિસ્તાર છે ને એમાં જીજાબાઈનું જ હાલરડું સંભળાય છે, બાકી બધી ક્રિયાઓ શાંત થઈ ગઈ છે. પ્રકૃતિના ખોળામાં રહેતા દરેક જીવજંતુઓ પશુ પક્ષીઓ છે ને એ આરામ કરે છે, સૂઈ ગયા છે. શાંત જે વાતાવરણ છે એમાં જે જીજાબાઈ હાલરડું ગાય છે ને એ એક જ હાલરડું બધે સંભળાય છે એટલે આખા ડુંગર છે ને એ ધૂણવા માંડે છે, ધણધણી ઉઠે છે. છતાંય શિવાજી છે ને એને નીંદર નથી આવતી, એમના માતા જીજાબાઈ છે એ ઝુલાવ્યા કરે છે ને હાલરડા ગાય છે ને હવે હવે કેવો સંસ્કારોનું સિંચન કરે છે. પેટમાં પોડીને સાંભળી લે બાળ રામ લખમણની વાત, માતાજીને મુખજે દીધી ઊંડી એની ઉંઘરે દીધી, માતાજીને મુખજે દીધી ઊંડી એની ઊંઘતે દીધી. પેટમાં પોઢેલા છો, એક માતાના ઉદરમાં બાળક 9 માસ જે રહે છે ને એ 9 માસમાં કેટલું જ્ઞાન એ માતા તરફથી મેળવી શકે છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના બેન કોણ? સુભદ્રાજી. અને સુભદ્રા અને અર્જુનનો પુત્ર એટલે અભિમન્યુ. આ અભિમન્યુ છે ને એમણે માતા સુભદ્રાના ઉદરમાં હતા ને ત્યારે જ માતા સુભદ્રા અને મામા શ્રી કૃષ્ણ એમના બે વચ્ચે જે 7 કોઠાના યુદ્ધની વાત થતી હતી ને એ વાત છે એ અભિમન્યુએ માતા સુભદ્રા છે એમના ઉદરમાંથી સાંભળી હતી, ગ્રહણ કરી હતી અને એમને 6 કોઠા કેમ પાર પાડવા ને એ યુદ્ધનું જ્ઞાન છે ને એમના માતાના ઉદરમાં પેટમાં જ એમને ગ્રહણ કરી લીધું હતું. પણ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે 7મો કોઠો કઈ રીતે પાર કરવો એ એમના બેન સુભદ્રાજીને કહેતા ત્યાં તો સુભદ્રાજી છે એમને ઊંઘ આવી ગઈ અને અભિમન્યુ છે એ 7મો કોઠો કઈ રીતે પાર કરવો ને એ છેલ્લો કોઠો કઈ રીતે પાર કરવું એનું જ્ઞાન છે મેળવી ન શક્યા. અને જ્યારે યુદ્ધના રણ મેદાનમાં 7 કોઠાનું યુદ્ધ ખેલાણું ત્યારે અભિમન્યુ 6 કોઠા એકદમ સરળતાથી પાર કરી ગયા, કેમ કે માતાના ઉદરમાં જ એમને શિક્ષણ મળ્યું હતું. અને 7મો કોઠો છે એ પાર ન કરી શક્યા અને જે વીરગતિ એમને પ્રાપ્ત થઈ તો એક માતાના ઉદરમાં જ્યારે બાળક 9 માસ પૂરા કરે ને ત્યારે કેટકેટલા સંસ્કારો એ માતાના લોહીમાં જે ભળેલા હોય એ સંસ્કારો છે એ બાળકમાં છે એ પ્રેરિત થતા હોય. પેટમાં તમે જ્યારે પોઢેળા છો ને ત્યારે તમે સાંભળી લ્યો કે મેં તમને રામ અને લક્ષ્મણની વાત કીધી છે. મર્યાદા પુરુષોત્તમ રામ અને ભાતૃપ્રિય લક્ષ્મણજી છે, ભગવાન રામચંદ્ર ને સીતાજીને નહીં પણ ખાલી રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ છે એ પિતાજી આપ્યો હતો દશરથ રાજાએ, પણ લક્ષ્મણજી અને સીતાજી પત્ની અને રામચંદ્રજીના ભાઈ લક્ષ્મણજી એમના પગલે પગલે હાલી નીકળ્યા. 14 વર્ષનો જે વનવાસ છે એ પૂરો કર્યો તો રામ ભગવાન પ્રત્યે એમના નાના ભાઈ લક્ષ્મણજીનો કેટલો બધો પ્રેમ છે. રામ અને લક્ષ્મણની વાત જ મેં તમને મારા ઉદરમાં તમે જ્યારે નાના હતા ને ત્યારે જ જીજાબાઈ એમ કહે છે કે મેં તમને શિવાજી સંભળાવી દીધી છે. માતાના મુખેથી જે જે વાતો તમને સાંભળવા મળી છે ને એની ઊંડી અસર તમે ભલે ઊંઘમાં પણ હોવ ને તો પણ એ અસર મેં તમારા શરીરમાં તમારા મગજ મસ્તિષ્ક છે ને એમાં મેં તમને એકદમ કૂટી કૂટીને ભરેલી છે. પોઢજો રે મારા બાળ, પોઢી લેજો પેટ ભરીને આજ, કાલે કાળા જુદ ખેલાશે સુવાટાણો ક્યાંય નહીં રહેશે. શિવાજીને જીજામાં એમ કહે છે કે આજે તમે પારણામાં ઝૂલો છો ને તો એકદમ પેટ ભરીને મન ભરીને તમારી ઈચ્છા થાય ને ત્યાં સુધી તમે પોઢી લેજો એમ. કાલ સવારે એટલે તમે જ્યારે મોટા થશો બાળપણ છોડશો ત્યારે તમારે યુદ્ધ ક્ષેત્રમાં રણ મેદાનમાં જવાનું થશે અને તમારા ઉપર કાળા વાદળ એટલે કે યુદ્ધનો જે ખતરો છે ને એ તમારા માથા ઉપર મંડરાશે એટલે તમારે સુવાનું તો ટાણું ક્યાંય રહેશે જ નહીં. આખી રાત આખો દિવસ 2-2 3-3 દિવસ કેટલા કેટલા દિવસ તમારે યુદ્ધ કરવાનું રહેશે ને એનો કોઈ
પાકો સમય છે અત્યારે હું તમને નથી કહી શકતી, અત્યારે તમને પોઢાડું છું તો તમે પોઢી લેજો. ધાવજો રે મારા પેટ, ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ, રહેશે નહીં રણ ગેલુડા, ખાવા મુઠ્ઠી ધાનની વેળા. માતા જ્યારે બાળક શિવાજી છે એમને પેટ ભરાવે છે ત્યારે શિખામણ આપે છે કે અત્યારે તમારે જેટલું પેટ ભરવું હોય, જેટલું ધાવણ ધાવવું હોય ને એટલું ધાવી લેજો. જ્યારે રણ મેદાનમાં યુદ્ધભૂમિ ઉપર તમે યુદ્ધ ખેલવા જાશો ને ત્યારે રણ ઘેલુડા એટલે રણમાં એક જનૂનથી તમે જે યુદ્ધ કરવા માટે નીકળો છો ને ત્યારે એ સમયે તમારી પાસે ધાન, મુઠ્ઠી ધાન એટલે થોડુંક પણ અનાજ ખાવા માટેનો પણ સમય તમારી પાસે રહેશે નહીં. તો અત્યારે તમે જે તમને જેટલું ખાવા પીવાનું, જે પેટ ભરવાનો જે મોકો છે ને, તમે આ મોકો છે ને ચૂકશો નહીં. પેરી ઓઢી લેજો પાતળા રે, પીળા લાલ પીરોજી ચીર, કાયા તારી લોહીમાં નાશે, ઢાંકણ તેદી ઢાલનું થશે. અત્યારે સરસ મજાના પિતાંબરી કે તમારા જે પોશાકો છે ને એ પહેરી લેજો. તમને જે જે વસ્તુઓનો શોખ છે, જે કપડાં હોય, જે તમારા શસ્ત્રો છે, જેટલી પણ ઈચ્છાઓ છે ને એ તમે અત્યારે નાના બાળક સ્વરૂપ છો ને ત્યારે બધી વસ્તુ છે ને એ માણી લેજો. પીળા લાલ પીરોજી જે તમને જે કલરના કપડાઓ ગમે, જે કલરના પોશાક ગમે છે ને તમારી કાયા ઉપર તમે શણગાર સજી લેજો. જ્યારે યુદ્ધ ભૂમિ ઉપર યુદ્ધ ખેલવા જાશો ને ત્યારે તમારી કાયા એટલે તમારા શરીર ઉપર તમે જે સરસ મજાના પહેરેલા કપડાં છે ને એ કપડાં છે ને આખા લોહી લુહાણ જોવા મળશે. તમારા કપડાંનો કલર એક જ હશે, કેવો? તો કે લાલ, રક્તથી એકદમ રંગાયેલો જે લાલ કલર છે એ જ તમારા કપડાંનો કલર રહેશે. અત્યારે નાના છો ત્યારે જે પણ વસ્તુઓ તમારે કરવી છે, તમારા મોજ શોખ જે પણ છે ને બધા અત્યારે પૂરા કરી લેજો. તમારા શરીરનું ઢાંકણું એક જ હશે, શું? તો તમારા શરીરમાંથી નીકળેલું જે રક્ત છે ને એ એક જ જોવા મળશે. ઘૂઘરા ધામણી પોપટ લાકડી ફેરવી લેજો આજ, તેદી તારે હાથ રેવાની, રાતી બંબોળ ભવાની. નાના છો, ઘૂઘરાથી રમી લ્યો, નાની ધામણી એટલે કે એક લાકડાનું એવું સાધન છે જે બાળકને જ્યારે દાંત આવવાની તૈયારી હોય ને ત્યારે બાળકને મોઢામાં જે ખજવાળ આવતી હોય કે જે મોઢાનો જે દાઢનો જે ભાગ ઉપસવાની તૈયારી હોય ને ત્યારે બાળકને ચૂસવા માટેનું એક લાકડાનું સાધન છે. પોપટ લાકડી એટલે ઘૂઘરા, નાની નાની ઘૂઘરીઓ, પોપટ છે, મોર છે, જે પણ રમકડાઓ છે ને એને તમે હાથમાં ફેરવી લેજો એટલે કે રમાડી લેજો. જે વસ્તુઓ તમારે રમવાની ઈચ્છા થાય એ બધી વસ્તુઓ રમી લેજો, એનો આનંદ માણી લેજો. યુદ્ધના મેદાનમાં તારી પાસે એક જ શસ્ત્ર રહેવાનું છે, એ શસ્ત્ર છે માતાજી જે ભવાની માં છે એમનું જે તલવાર છે ને, તલવાર છે, ભાલો છે, બીજા જે શસ્ત્રો છે એ જ શસ્ત્રો તારી પાસે એકદમ ખૂનથી ખરડાયેલા લાલચોળ જે કલરવાળા જે સાધનો છે ને એ જ તારા હાથમાં રહેશે. ભાલ કંકુ કેરા ચાંદલાને, ભાલે તાણજો કેસર આડ્ય, તેદી તો સિંદોરિયા થાપા, છાતી માથે ઝીલવા બાપા. નાના છો, સરસ મજાનું તમારું રૂપ છે, સરસ મજાનું ભગવાનનું દીધેલું મુખડું છે, તો એ ભાલ તમારો જે લલાટ છે ને એના ઉપર કંકુ અને કેસરનો જે ચાંદલો છે એ કરી લેજો. સરસ મજાની આડી ડિઝાઇન આપજો, જે લાંબો લીટો તાણવામાં આવે છે. શિવાજી એમનો જે પહેરવેશ છે, એમના જે કપડાં છે, એમનો ચાંદલો, એમની પાઘડી, જે પહેરવેશ છે ને એ પ્રકારના જે પહેરવેશ છે આજે તમે પહેરી ઓઢી લેજો. માતા દ્વારા નાના બાળકને જે પોશાક પહેરાવવામાં આવે ને એ બાળક રાજી ખુશીથી પહેરતું હોય, પણ જેમ જેમ બાળક મોટું થાય એમાં એની પોતાની જે વૃત્તિ લાગુ પડે ને ત્યારે બાળક એને ગમે ને એવી જ વસ્તુઓ કરતા શીખે. તો તમારા લલાટ ઉપર કંકુનો જે ચાંદલો છે એ ચાંદલામાં કેસરનો ચાંદલો, આવા સરસ મજાના ચાંદલાઓ કરી લેજો. જ્યારે રણ મેદાનમાં યુદ્ધ ભૂમિ ઉપર જવાનું થશે ને ત્યારે કપાળ ઉપર એક જ ચાંદલો હશે, એક જ તિલક હશે, જે હશે સિંદોરિયા તિલક.
કેસરી સિંદૂરનો જે ચાંદલો હોય છે કે વિજય થાવ, યુદ્ધમાં વિજય થઈને પાછા ફરોનું જે એક ચિહ્ન છે, એક જ ચાંદલો તમારા લલાટ ઉપર થશે. તમારે છાતી ઉપર, હૃદય જે છે, શરીર જે છે, એના ઉપર તમારે તલવારોના, ભાલાના, જે શસ્ત્રોના જે ઘા છે એ ઝીલવાના થશે ને. તો આવી આવી જે શિખામણો એ આપતા જાય છે. બાળક મોટું થઈને એને કઈ કઈ જવાબદારીઓ નિભાવવાની છે. માતા પિતા ચોળે ચુમ્યો રે બાળા, ઝીલજો બેવડ ગાલ, તેદી તારા મોઢડા માથે ધુઆધાર તોપ મંડાશે. અત્યારે બાળક નાનું છે તો માતા પિતા, વડીલ, બેન હોય, ભાઈ હોય, બધાને ઘરમાં આવનાર જે નાનું બાળક છે ને, એના પ્રત્યે પ્રેમ લાગણી હોય જ. તો માતા પિતા જ્યારે ગાલ ઉપર ચુમ્યો લે, જે વાલ કરે ને, ત્યારે તમારા જે ગાલ છે, તમારું મુખ છે ને, ફેરવી ન લેતા. બે ગાલ ધરજો કે માતા અને પિતા, કોઈ પણ વડીલ છે ને, એ તમારા મુખ ઉપર જે વાલની જે સ્નેહ મુદ્રાઓ જોઈ શકે ને. પછી શું થવાનું છે, જ્યારે તમે રણ મેદાનમાં, યુદ્ધમાં જાશો ને, ત્યારે આજે માતા પિતા દ્વારા જે મુખડામાં જે ઓવારણા, જે દુખણા લીધેલા છે, જે વાલ લીધેલો છે, વાલ જે આપેલો છે ને, એ જ મુખ ઉપર, એ જ શરીર ઉપર તમારા રણ મેદાનમાં, યુદ્ધના જે ક્ષેત્રમાં તમારા ઉપર તોપ, દારૂગોળો સળગાવી અને પછી જે છૂટો મૂકવામાં આવે, તોપથી તમારું મુખ, તમારું શરીર પણ દાજી શકે છે. અત્યારે તમે નાના છો તો માતા પિતા હોય, કોઈ પણ વડીલ હોય, તમારા ઉપર વાલ બતાવવા માંગે ને, કોઈ પ્રેમ ભાવની લાગણી બતાવવા માંગે ને, તો તમે એનાથી પીછેહઠ ન કરતા. આજ માતાજીની ગોદ મારે તુને હુંફ આવે આઠ પોર, તેદી કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાસ. આજે માતાના ખોળામાં, માતાના પડખામાં જે સરસ મજાની આઠે આઠ પહોરની જે ઊંઘ નાનું બાળક માણે છે ને, માતા જીજાબાઈ છે, શિવાજીને નાના છે પારણામાં આવી સરસ વાતો સંભળાવે છે, સમજાવે છે કે આજે કેવી સરસ મજાની તમને ઊંઘ આવે છે. માતાના પડખામાં, માતાના ખોળામાં જે તમે હુંફ મેળવો છો ને, એ રણ મેદાનમાં કાળી મેઘલી એટલે એકદમ ઘોર અંધારી કાળી રાત હશે ને, ત્યારે ઉપર કાળી મેઘલી રાત છે, રણ મેદાનનું યુદ્ધ છે, જે ક્ષેત્ર છે એમાં ઠંડા ઠંડા વાયરાઓ વાસે, ત્યારે તમારા શરીરમાં કદાચ ઠંડી પણ લાગી જાય, પણ ત્યારે રણ મેદાનના યુદ્ધ ક્ષેત્રમાં તમારે ભાગવાનું નથી. જે પણ મુશ્કેલી આવે, જે પણ પ્રક્રિયા થાય, એનો તમારે સામનો કરવાનો છે, ડરી અને ભાગવાનું નથી. આ માતા જીજાબાઈ છે, એમના બાળક જે શિવાજી છે, એમના માટે જે પ્રેમ છે, જે લાગણી છે, એ કેટલી વાત્સલથી બાળકને સમજાવે છે. આજ માતા દેતી પાથરી રે કુણા ફૂલડા કેરી સેજ, તેદી તારી વીર પથારી પાથર સે વિષ બુજાડી. આજે આ પારણિયામાં સરસ મજાનું મુલાયમ રેશમી જે પારણું છે, એમાં સરસ મજાની તમારી સેજ, જે પથારી અમે પાથરેલી છે માતા દ્વારા, પણ અત્યારે એક રાજાના દીકરા થઈ અને કેવી તમે ફૂલ પથારીમાં એકદમ મુલાયમ રેશમી જે પથારી છે, જે પાથરેલા પોશાકો છે, એમાં તમે કેટલી સરસ મજાની ઊંઘ છે એ મેળવો છો. પણ જેથી તમે વીર ક્ષેત્રમાં, યુદ્ધ મેદાનમાં જાશો ને, ત્યારે તમારી પથારી કેવી હશે, એ પથારી પાથરવાવાળો કોણ હશે, પથારી ક્યારે પથરાય કે વીરગતિ પ્રાપ્ત કરે, મૃત્યુ પામે ને, તેથી તમારી પથારી કેવી હશે. અહીંયા ગાદલા કે સરસ મજાનું બ્લેન્કેટ કે એવી કોઈ પથારી નથી. યુદ્ધભૂમિના રણ મેદાનનું જે ક્ષેત્ર છે, જે ધૂળવાળું છે, જે પથ્થરવાળું છે, જે લોહી લુહાણ, જે પણ જગ્યા છે ને, જે પણ ક્ષેત્ર, જે પણ સ્થળ છે ને, યુદ્ધ સ્થળ, એમાં તમારે ધરતી ઉપર તમે ઢળી પડો અને જે ક્રિયામાં તમે ત્યાં ઢળી પડ્યા છો, એ જ તમારી પથારી છે. વિષ ભૂજાળી એટલે જન્મભૂમિ, આપણી જે ધરતી માતા છે ને, એ જ તમારી પથારી બનશે. પછી એમાં ધૂળ હોય, કાંટા હોય, પથ્થર હોય કે જે પણ પ્રકારની જે જગ્યા છે ને, એ જગ્યા ઉપર તમારી જે પથારી છે, એ પથારી પાથરેલી હશે, ત્યારે તમને આજે નાના, અત્યારે તમે જે બાળ સ્વરૂપ છો, તમારી જે સરસ મજાની મુલાયમ પથારી છે ને, એ સમય તમને યાદ આવશે.
આજ માતાજીને ખોડલી રે તારા માથડા જોલે થાય, તેદી તારા ઓશિકા મેલાશે તીર બંદુકા. આજે માતા દ્વારા એટલે કે શિવાજીને જીજાબાઈ એમ કહે છે કે આજે હું મારા હાથનું ઓશિકું કરી અને તારું માથું છે એ સરસ મજાનું ઝીલું છું, પણ યુદ્ધભૂમિમાં તારા માથાનું ઓશિકું શું બનશે? તો તલવાર છે, ભાલો છે, કે યુદ્ધ ક્ષેત્રમાં જે પથ્થર છે ને, તીર અને બંદૂક. બંદૂકડા એ ચારણી શબ્દ છે, બહુવચન છે. બંદૂક અને બંદૂકો, એક બંદૂક અથવા બંદૂકો એટલે ઘણી બધી સંખ્યામાં જે જથ્થો છે એ તારા ઓશિકા બનશે. અત્યારે એ સરસ મજાના જે મુલાયમ રેશમી જે શણના જે પણ ઓશિકાઓ બનાવવામાં આવ્યા છે ને, એ ઓશિકાઓ દ્વારા તમે તમારું માથું ઓશિકા ઉપર રાખીને સરસ મજાની નીંદર છે એ ઝીલી લ્યો. સુઈ લેજે મારા કેસરી રે તારે હિંદવાણું જુવે વાટ, જાગી વેલો આવ બાલુડા માથે હાથ ભેટ બાંધવા. અત્યારે તું સુઈ લેજે મારા કેસરી, એટલે સિંહ સાવજ. વીર નારી જીજાબાઈનો વીર પુત્ર શિવાજી બને ને એમાં કોઈ શંકાને સ્થાન નથી. જીજાબાઈએ એકલા હાથે એના જે રાજમહેલનું જે રક્ષણ કરેલું છે અને એના જ સંસ્કાર એના દીકરામાં આવે અને એને સિંહ જેવી ત્રાડ અને જે દુશ્મનો છે ને શિવાજીથી ડરી અને ભાગતા, એટલા સંસ્કાર એમની માતા જીજાબાઈ અને એમના દાદાજી આપેલા છે. શિવાજીને એના દાદાજી પાસેથી યુદ્ધનું જેટલું પણ જ્ઞાન છે એ મળ્યું છે અને ધર્મનું અને પરિવારના જે સંસ્કારો છે એમના માતા જીજાબાઈ પાસેથી મળ્યા છે. તો અત્યારે તમે નાના બાળ સ્વરૂપ છો ત્યારે મારા સિંહ મારા સાવધ, તમે તમારી ઈચ્છા થાય ને એટલું પોઢી લેજો. આવનાર દિવસોમાં હિંદવાણો જોવે તમારી વાટ. હિન્દ પ્રદેશ છે, આખો હિન્દુસ્તાન છે, એના ઉપર જે ગુલામીઓ છે, જે રાજાઓ એ હિન્દુસ્તાનને ગુલામ બનાવવા માટે આવે છે, જે દુશ્મનો આવે છે ને તમારી રાહ જુએ છે ને, આ હિન્દુસ્તાનની ધરતીને તમારે ગુલામીમાંથી મુક્ત કરવાની છે. જાગી લેજો અને જાગીને વેલો આવજો. ઊંઘી લ્યો, પેટ ભરીને ઊંઘી લ્યો. જ્યારે તમારી નીંદર જાગી જાય, તમે જાગી જાઓ ને, તો મોટા થઈ અને તમને જ્યારે રણ મેદાને યુદ્ધ ક્ષેત્રમાં જવાનો મોકો મળે ને, તો એ મોકો છે એ ક્યારે ગુમાવવો નહીં. તમારે તત્પર રહેવાનું છે કે ક્યારે મને યુદ્ધ ક્ષેત્રમાં જવાનું થાય અને હું ક્યારે એમાંથી વિજય થઈને પાછો આવું. માં એટલે કે મારા હાથે તમે તમારી જે વિજય ભેટ છે ને એ બંધાવજો. એક માતા છે એના બાળકને, અથવા એક પત્ની છે એના પતિને, એક માં એના દીકરાને, બેન એના ભાઈને જ્યારે યુદ્ધ ક્ષેત્રમાં વળાવતા હોય ને ત્યારે એમને લલાટ પર તિલક કરે છે ને હાથમાં રક્ષા કવચ જે બાંધે છે, કે માતાજી જે પણ છે એમની રક્ષા કરે અને યુદ્ધ ક્ષેત્રમાં યુદ્ધમાં વિજય થઈને પાછા ફરે એવા માં પાસે પ્રાર્થના કરે છે. જાગી વેલો આવજે વીરા ટીલું મન લોહીનું લેવા. જ્યારે રણ મેદાનમાં તું યુદ્ધ કરવા માટે યુદ્ધ ક્ષેત્રમાં જઈશ ને ત્યારે હું તારા લલાટ ઉપર મારા શરીરનું લોહી એનાથી હું તારું તિલક કરીશ, તારો જે ચાંદલો છે એ કરીશ, જેના લીધે માતા દ્વારા એક આશીર્વાદ આપવામાં આવે છે શિવાજીને. જ્યારે જ્યારે યુદ્ધ મેદાનમાં તું જઈશ ત્યારે મારા શરીરનું રક્ત તારા ભાલને સજાવશે અને તું વિજય બનીને પાછો ફરીશ. આ તમારું શિવાજીનું જે હાલળું છે, માતા જીજાબાઈ દ્વારા જે પણ શિવાજીને સંસ્કારો મળેલા છે એ આપણે ઇતિહાસમાં જોઈ જ ગયા છીએ. તો કોઈ પણ નાનું બાળક હોય ને એ જ્યારે રડતું હોય, ઊંઘવાની ક્રિયા કરતું હોય ને, ત્યારે એમને કાંઈક